એને પરમાત્મામાં જોડવું હોય તો કઈ કઈ મુશ્કેલીઓ આવે છે એનું કૃપાવલીઓ લિસ્ટ આપ્યું છે. એક આળસથી શરૂઆત કરીને 18મું એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો. એ કૃપાવલીએ આ લિસ્ટ આપ્યું એ શા માટે આપ્યું એનું કારણ એક જ છે કે આપણે પરમાર્થ માર્ગ પકડવાનો પ્રયત્ન કરીએ છીએ અને છતાં પણ કંઈ ને કંઈ મુશ્કેલીઓ આવે છે, બરોબર કામ થઈ શકતું નથી. તો જ્ઞાની પુરુષો એમ કહે છે કે મનને સમજવું અને તમે જે કંઈ મૂડી લાવ્યા છો એ મૂડીનો ઉપયોગ કરવો. આમ તો આપણે બધા જાણીએ છીએ કે બહુ પુણ્ય કેરા પૂંજથી માનવ મનુષ્ય ને મળ્યો, બધાને ખબર છે. પણ મનુષ્ય દેહ મળ્યો પણ મનુષ્યતા પ્રાપ્ત કેમ થતી નથી? આ જીવ હજુ સુધી કેમ રખડે છે? શાસ્ત્ર શ્રવણ કરે છે, સ્વાધ્યાય કરે છે, સેવા શુશ્રુષા કરે છે, પણ ફળ યથા યોગ્ય કેમ આવતું નથી? એના માટે કૃપાળુ દેવે પત્રાંત 727માં આપણી સ્થિતિ વર્ણવી છે. પૃષ્ઠ સંખ્યા છે 561. એમાં 727માં શું કહ્યું છે? આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ. બરોબર વિચાર કરો કે આપણે આજે 20-20 વર્ષ પછી પણ આપણામાં કંઈ પરિવર્તન થયું છે તો મનોનિગ્રહ થાય અને આત્મા પકડાય. આપણો વિષય શું છે એ હવે શરૂ કરશું. આત્મા મારી અંદર છે પણ એ નજરાતો નથી. આપણે શું કરીએ છીએ, જો આયુષ્ય અલ્પ, એ તો અત્યારે આપણા ઉંમર ઉપરથી લાગે કે ના અલ્પ નથી, મળવાની ઉંમર છીએ, છતાં પણ આપણે શું કહ્યું એ હમણાં આપણે જોઈશું. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ. અસીમ બળવાન અસત્સંગ, નીચેનો પેરેગ્રાફ છે 727. અસીમ બળવાન અસત્સંગ કહેવાય છે સત્સંગી. પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળ વીર્યની હીનતા એવા કારણોથી રહિત કોઈક જીવ હશે એવા આ કારણોને વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુર્લભ હોય એમાં આશ્ચર્ય નથી. આપણે આ મુશ્કેલી શું છે, શાસ્ત્ર છે, સદગુરુ છે, આપણી ઈચ્છા પણ સારી છે અને એટલા માટે જ અહીં આવ્યા છીએ, પણ આ સંજોગો કેવા છે એ આપણી જાતને બધાને ખબર છે. ઉંમર તો વધી પણ માયરો સુધરો, એ પેલો પ્રશ્ન પૂછવાનો. જીવનમાં પરિવર્તન આવ્યું, પ્રવૃત્તિ કેટલી,
સત્સંગની કેટલી, સ્વાધ્યાયની કેટલી અને વ્યવહારની કેટલી, એ આપણે આપણી જાતને જ પૂછવાનું. આના માટે બીજું કંઈ પ્રમાણ નથી. અને બળવાન અસત્સંગ, અસત્સંગ એટલે વ્યવહારમાં રહીચા પૈચા રહેવું. પૂર્વનું તો કઈ લઈને આવ્યા જ નથી. પૂર્વનું લઈને આવ્યા હોત તો જીવન જુદું હોત. મનુષ્ય દેહ મળ્યો એટલું જ આવ્યા, પણ એમાં પ્રગતિ કરી એ દેખાય તો કામનું. અને બળ વીર્ય તો આપણી જાતે બહુ પાકું કરવાનું. આમ જોશ આવે એવું કેટલા કરી શકે. હું તો અહીંયા જોઉં છું ઘણા વખત, તબિયત બરોબર નથી, શરીર કરે છે, ટાટ વાય છે, કામ થતું નથી, માંડમાંડ કરીએ છીએ, ભોજન શાળાએ જવાતું નથી, છતાં પણ જઈએ છીએ, તાવ થોડોક આવ્યો છે પણ જમવાનું તો બંધ થતું નથી, બહુ બહુ તો ટિફિન રૂમે લઈ જઈએ છીએ. અને આ બતાવે છે કે પાંચ પ્રકારના 856માં બળ કયા છે, જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, આ બધા બળ પાંચ પ્રકારના છે. એ બળ ઉપર ચોકડી મૂકીને આપણે ચાલીએ છીએ. પહેલું જ વાક્ય છે, જોવું હોય તો આજે આજે જોઈ લે. 856માં આપણને મનમાં થાય કે હું ક્યાં ઊભો છું, શું આપણે સત્સંગી કેવા. 856 જન નોંધી તો લઈએ કે આપણને ખબર પડે કે આપણે ક્યાં ક્યાં છીએ. જુઓ 856 પૃષ્ઠ સંખ્યા 629. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે આત્માથી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. બોલો, આપણા રાજચંદ્રજીની આજ્ઞા છે, પણ વર્તમાન કાળના જીવોને તે બળની દ્રઢતા પડી જવાને અર્થે ઘણા અંતરાય જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસા વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આરાધના રહે છે. બધું કહી દીધું. આ બળ કેળવવાના છે, અંતરાય તો આવશે, પણ અંતરાયમાં પણ અંતરાય ઉપર નજર ન નાખતા આમ તપી જવાનો પ્રયત્ન કરો. બહુ અઘરું છે, પણ જો મુમુક્ષુ થવું હોય તો આ કરવું પડશે. એટલે મને ઘણી વખત બહુ ઊંડો વિચાર કરતા એમ લાગે છે કે આપણે ઘડપણની અંદર આ બધું મળ્યું, પણ એનું યોગ્ય પરિણામ આવતું નથી. આ મનોનિગ્રહ શા માટે કરવું એની પૂર્વ ભૂમિકા છે. શું કે આપણે શું લઈને આવ્યા, આપણામાં હજી આમ શક્તિ જ નથી. ને જેમ જેમ ઘડપણ આવે છે એમ ફરિયાદ શરૂ થઈ જાય છે. જરા ટાટ પડે તો હાથ પગ ધ્રુજવા માંડે છે, જરાક મુશ્કેલી પડે એટલે સત્સંગની બાજુમાં મૂકી દઈએ છીએ. કરવું શું? કૃપાળુ એવું તો ત્યાં સુધી કહે છે કે તમે જો આકુળ વ્યાકુળ રહો છો તો સત્સંગમાં શું કામ જાઓ છો, સત્શાસ્ત્ર કેમ વાંચો છો, આ બધું શ્રવણ કેમ કરો છો? કારણ કે આકુળતા ઘટવી, ઓછી થવી એ મુમુક્ષુનું મુખ્ય લક્ષણ છે.
મારે આકુળ વ્યાકુળ થવું નથી. આ પહેલો નિયમ. આ કામ કરવાને માટે પેલી ભૂમિકા, મારે શું કરવું? આત્મા તો બહુ દૂર છે હજી, આત્માને પકડવાની વાત તો છે જ નહીં. મારે તો હજી સીધા ધરતી ઉપર પગ મૂકીને ચાલુ ને તો માર્ગ મળશે. આત્મ તારો, આત્મા તારો શીઘ્રને ઓળખો, એ તો ઘણું 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 અઘરું છે. એટલે કૃપાઓને એ શું કહે છે, મનોનિગ્રહ ના વિઘ્ન. હવે મનોનિગ્રહ એટલે શું, કે મનને અંકુશમાં રાખવું. હવે આપણે આપણા શરીર ઉપર જો નજર કરીએ તો આપણે આગળ શું છે, એક ચેતન તત્વ છે જેને આત્મા કહીએ છીએ, એક અચેતન પણ ચેતન જેવું છે એને મન કહીએ છીએ. એક ચેતન છે અને મન સાથે સતત સંપર્કમાં છે એને ચેતન અને અંગ્રેજીમાં કોન્શિયસનેસ કહીએ છીએ. અને ચોથું બુદ્ધિ, એ પણ મન સાથે સંકળાયેલી છે અને એ બુદ્ધિ આપણને વિદ્વત્તાનું ભાન કરાવે છે. અને એ ચંડાળ ચોકડીના કારણે આપણે કાં તો સંસારમાં રખડીએ છીએ અને સંસારમાંથી બહાર નીકળી ગયા તો પરમાર્થ પકડી શકીએ છીએ. એટલે ચેતન તત્વ, મન, બુદ્ધિ, અહંકાર, આ બધા આપની અંદર રહેલા છે. હવે આપણે અળગા કરવાના છે. ચેતન ચેતન રહે અને ચેતન સિવાય બીજું જે પર છે, જડ છે, એ જડમાં મુખ્ય છે મન. મન એવું છે કે ચેતન સાથે આત્મતત્વ સાથે સંકળાયેલું છે અને એ મન પાછું શરીરના બધા કાર્યોમાં સક્રિય છે. અને એના માટે જો સંસારમાં રહેવા માટે એ મન બુદ્ધિનો ઉપયોગ કરશે, મન ચેતનનો ઉપયોગ કરશે, મન અહંકારનો ઉપયોગ કરશે, મન મમત્વનો ઉપયોગ કરશે અને સંસારમાં રહેશે અને દલીલ કરશે. અને એનાથી જો મન એમ કહે કે આ બધું મારે નથી જોઈતું, મારે એક તત્વને જ પકડવું છે, તો એ પરમાર્થ પકડશે. એટલે ગુજરાતીમાં સંસ્કૃતમાં એક કહેવત છે સામાન્ય રીતે કે મન, માઇન્ડ ઇઝ, અથવા મન એ સંસાર બંધન અને મુક્તિ બંનેનું કારણ છે. મનથી સંસારમાં બંધાય છે અને મન જો સમજે તો સંસારમાંથી અને મુક્તિ, મનુષ્ય એવ બંધ મુક્તિ કારણમ. હવે એટલે મનને સમજવું એ અઘરું છે. અમાર સાયકોલોજીમાં શરૂઆતમાં એમ કહેવાતું, સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ સોલ, પછી એના ઉપર અમે ચોકડી મૂકી, કારણ કે સોલ એટલે આત્મા, એ મનોવિજ્ઞાનનો વિષય નથી. પછી બીજી વ્યાખ્યા લીધી, સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ માઇન્ડ, એટલે આ મન. અને પછી કીધું, સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ કોન્શિયસનેસ, ચેતન તત્વ ઉપયોગવાળું. અને પછી છેલ્લે કીધું કે સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ બિહેવિયર, મનુષ્યના વર્તનનો અભ્યાસ કરીને તેની પાછળ કયા કયા કારણો હશે એ જાણી અને પછી આ વ્યક્તિ રોગી છે કે ભોગી, જ્ઞાની છે કે અજ્ઞાની, સમજુ છે કે મૂર્ખ, એ બધું અમે નક્કી કરી શકીએ. એટલે સાયકોલોજી જો સાયન્સ ઓફ બિહેવિયર એ સર્વમાન્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા થઈ. હવે અહીંયા પ્રશ્નો, આપણે મનને સમજવું અને મનને સમજીને આપણે માર્ગ ઉપર આવવાનો પ્રયત્ન કરવો. એટલે પહેલું જ વાક્ય છે, જુઓ, વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે કે નીકળે છે તે એ છે કે
આત્માને તારો અને તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સત્શીલને સેવો. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. જો આત્માને પ્રાપ્ત કરવા માટે ઘણા માર્ગો છે. અહીંયા શું કહે છે, જૈન દર્શન, બૌદ્ધ દર્શન અને સદદર્શન બધા એક જ વાત કરે છે કે આત્માને ઓળખો, આત્માનો અનુભવ કરો. અને આત્માનો અનુભવ કરશો, આત્માનું સંવેદના પ્રાપ્ત થશે તો સંસારમાંથી રુચિ ઘટશે, તત્વ પકડાશે અને બહુ પુણ્ય કેરા પુંજ પ્રમાણે જન્મ મરણનો ફેરો ઘટશે. અને ઘટતા ઘટતા એક વખત એવો આવશે દેહાતીત અવસ્થા થશે અને અંતે શરીર રહિત એ પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકશો. આ આખી ચેનલ છે, એ ચેનલને પ્રાપ્ત કરવા માટે મનને ઓળખવું અને મન સમજે તો કામ થાય. એટલે અહીંયા શું કર્યું, આ શબ્દો ખાસ યાદ રાખવાનું, પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા છે એટલે બધા દર્શનોમાં મનની મુખ્યતા છે. પછી ફેરફાર થાય, પાછું જૈન દર્શન મનની ઉપર અમુક રીતે મોક્ષ માર્ગ બતાવે, અન્ય દર્શન જુદી રીતે બતાવે, સાંખ્ય દર્શન જુદી રીતે બતાવે, વેદાંત જુદી રીતે બતાવે અને આ યોગ વશિષ્ઠ એ પણ આ યોગ વશિષ્ઠ એ આઠ જે પગથિયા છે એ દ્વારા પણ મોક્ષ માર્ગને જુદી રીતે બતાવે. એટલે મન શબ્દ શું બતાવે છે કે દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક દર્શન બધા મનને સ્વીકારે છે અને આત્મજ્ઞાનની વાતો કરે છે. બરોબર છે, પણ જૈન દર્શન એવું છે કે અતિ સૂક્ષ્મ છે અને એના કારણે જૈન દર્શન જેવું સ્પષ્ટીકરણ બીજા દર્શનોમાં જોવામાં આવતો નથી એવો એક સામાન્ય જૈનોનો અભિપ્રાય છે. સૌ પોતપોતાની રીતે આ વાત કરે છે. હવે પ્રશ્ન શું છે કે જે બોધ કરવામાં આવે છે, શું બોધ છે? આખા જગતનો એક જ બોધ છે કે મનુષ્ય ભવમાં સાર નથી અને પરમાર્થ પકડવાનો છે. પરમાર્થ પકડવા માટે આપણી અંદર રહેલું ચેતન તત્વનો અનુભવ થાય, નજરાય તો આપણું કામ થાય. અનાદિકાળથી આપણે શું કહ્યું છે તો કે કહ્યું છે શું એ હમણાં ધીમે ધીમે અમે કહેશું, પણ આત્માથી આ બધા તત્વોને અલગ કરવાના છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર નાહી, હું નથી, હું એક ચેતન તત્વ છું એ શ્રદ્ધા કરવી. એટલે આવો બોધ બધે આપવામાં આવે છે. અને આ યોગ વશિષ્ઠ પતંજલિ મુનિએ તો શું કીધું, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ અને સમાધિ પછી સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ અને જૈન દર્શનમાં શું કીધું, નિર્બીજ સમાધિ. એ નિર્બીજ સમાધિ થાય તો બધા પાપો બળીને ભસ્મ થઈ જાય અને આ ચેતન તત્વ કર્મ રહિત બની જાય. આ જીવ કર્મ રહિત બને
એ પ્રકારની સાધના આપણે કરવાની છે. એને પંચ પરમેશ્વરના આપણા મંત્રની અંદર અને સાત તત્વોમાં પાપ પુણ્ય અને ત્યાર પછી પ્રત્યાહાર ધારણા કરીને શું કરવાનું છે? કર્મની નિર્જરા કરવાની છે. આત્મા ક્યારે મળે? કર્મની નિર્જરા થાય ત્યારે. અને કર્મ કેવી રીતે બંધાય છે? કે આ મન પાંચે ઇન્દ્રિયો સાથે એક રસ થઈ જાય. એને ખાવું ગમે, પીવું ગમે, જોવું બને, સાંભળવું ગમે અને ભગવાન સિવાય બધું ગમે, ત્યારે માનવાનું કે આ જીવને ઇન્દ્રિયોમાં બહુ જ રસ છે. એને સંસાર કહેવામાં આવે છે. અને જીવ આ પાંચે ઇન્દ્રિયોમાં રચ્યો પચ્યો રહે ત્યારે એ કર્મમાં જ છે. સવારે સાહેબજીએ વાત કરી કે જ્ઞાની કર્મ કરે પણ કર્મ બાંધતા નથી, કારણ કે જ્ઞાનીનો ઉપયોગ આ ઇન્દ્રિય સુખમાં નથી, પણ એનો ઉપયોગ ચેતન તત્વ આત્મ તત્વમાં છે. એટલે કર્મો કરે છે પણ બંધાતા નથી. ને આપણે કર્મો કરીએ છીએ એટલે ચોંટી જઈએ છીએ, અને એવા ચોંટી જઈએ છીએ કે સાહેબજી કહ્યું કે છેલ્લે અનંતાનુબંધી કર્મ પણ આપણે ભોગવવા પડે છે. બહુ અઘરું છે પણ એ સત્ય છે. એટલે કરવાનું શું? અને બધા શાસ્ત્રોનો આ એક જ સાર છે, મનને સમજો, મનનો ઉપયોગ આત્મા તરફ વાળો અને પંચેન્દ્રિયમાંથી બહાર કાઢો. અને પતંજલિ યોગશાસ્ત્રમાં શું કહ્યું કે સત્વ, રજસ અને તમસ આ ત્રણ પ્રકાર છે, એમાં રજસ અને તમસમાંથી વિમુખ થઈને આ આત્માને સાત્વિક ગુણોમાં ફેરવો. એટલે જીવ સારું સારું વિચારે, સારું સારું આત્મામાં ઉપયોગ રાખે અને આગળ વધવાનો પ્રયત્ન કરે. અને એ મન જ્યારે એ રસપૂર્વક આ પ્રવૃત્તિ કરે છે ત્યારે એને ભાવમન કહેવામાં આવે છે. અને ભાવમન એ કર્મ બંધનું મુખ્ય કારણ છે. આ જ્ઞાની ખાય છે પણ ખાતા નથી, એનું કારણ શું છે? કે એ ભાવ મનથી લોપાતા નથી. ભાવ મન એ કર્મ બંધનું કારણ છે. જેવો ભાવ એવો કર્મ. અને એટલે જ આપણે કહીએ છીએ ભાવે જીવ પૂજીએ ને ભાવે કેવળ જ્ઞાન. એટલે ભાવ મન એ બહુ મહત્વનું છે. તમે કર્મ ન કરો ને ભાવ કરો તો પણ કર્મ બંધાય છે, અને કર્મ કરો ને ભાવ ન હોય તો કર્મ છૂટા પણ પડી જાય છે. એટલે સમજવાનું શું છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભાવ મન ઉપર ધ્યાન રાખવું, ખોટા અશુભ વિચાર ન કરવા, વારંવાર એ પાપમય વિચાર ન કરવા, પર વસ્તુમાં વારંવાર મનને ન પરોવવું, સંસારની પ્રવૃત્તિઓમાં મમત્વ ન કરવું, અભિમાન ન કરવું, અને ત્યાં સુધી કે શરીર પણ પર છે એમ માનીને એમાં અભિમાન ન કરવું, મમત્વ ન કરવું. આ બધા અશુભ ભાવો જેને જૈન દર્શનમાં લેશ્યાથી સમજાવવામાં આવે છે. અને પતંજલિ યોગશાસ્ત્રમાં સત્વ, રજસ અને તમસથી સમજાવવામાં આવે છે. પણ હેતુ એક જ છે કે અશુભને ટાળો અને શુભમાં જાઓ એવું મન જો થાય તો ચેતન તત્વ પકડાય, નહીં તો ન પકડાય. એટલે આપણે આપણી જાતને પૂછવાનું કે દિવસ દરમિયાન તારા વિચારો કેવા છે? તું કાંઈ નથી કરતો તો એ કર્મ બાંધે છે, ને જ્ઞાની બધી પ્રવૃત્તિ કરે છે છતાં કર્મની નિર્જરા થાય છે, એ સમજવાને માટે આ મન બહુ મહત્વનું ભાગ ભજવે છે. એટલે કર્મ તો બાંધ્યા જ છે. કર્મને કારણે આ શરીર છે,
અને જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી શરીર મળવાનું મળવાનું મળવાનું. તમે ગમે ગમે તે પ્રકારની યોનિમાં જાઓ તો પણ શરીર મળશે મળશે. કેવું મળશે? કર્મને આધીન મળશે. મનુષ્ય ભાવ પણ ક્યારે મળ્યો? કર્મને આધીન પુણ્ય કરવાથી મળ્યો. હવે મનુષ્ય ભાવ મળ્યા પછી એ ભવ ચક્રનો ફેરો ટાળવા માટે શું કરવું? તો અહીંયા શું કહે છે? બોધ આપે છે કે આત્માને ટાળો, આત્માને ઓળખો, અને એ ઓળખવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો. તત્વજ્ઞાન એટલે શું? મૂળભૂત તત્વો. આ જગતમાં તત્વજ્ઞાનના પ્રશ્નો તો એકના એક જ છે. જૈન હોય કે જૈનેતર હોય, અન્ય દર્શનો હોય કે ચાર્વાક હોય, બુદ્ધ હોય કે સદદર્શન હોય, બધા એક જ પ્રશ્ન. આત્મા છે એ પણ, કર્મ છે બે, સંસારમાં જીવ રખડે છે ત્રણ, સંસારથી મુક્ત થવું અને મોક્ષ મેળવો એ જ બધા દર્શનોનો મુખ્ય સાર છે. પદ્ધતિ અલગ અલગ છે પણ અમુક લેવલ સુધી તો બધું સરખું છે. એ યમ નિયમ પ્રાણાયામ શ્વાસોશ્વાસ સારા થવું, સારા ગુણો કેવળ કરુણતા કરુણતા એ બધા ગુણો તો હોવા જ જોઈએ, એના વગર તો ન જ ચાલે. એટલે શું કહે છે કે મિનિમમ અમુક પ્રકારનું ક્વોલિફિકેશન મનુષ્ય ભાવમાં આ જીવે પ્રાપ્ત કર્યા પછી આ જીવ પરમાર્થ ક્યારે પકડશે? જ્યારે મનનો ઉપયોગ એ ત્રણેકા ચેતન તત્વ છે એમાં એ લગાડશે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પ્રણ, અને આ પગલે ચાલે ને એને તો હજુ એ માર્ગ પકડી લીધો છે. ઓલી કહેવતમાં કહેવાય છે ને, વેલ બિગન હાફ ડન. વેલ બિગન એટલે શું? સાચા રસ્તે આવું પકડવો એટલે સફળતા પ્રાપ્ત થઈ ગઈ અડધી, પછી તો પુરસાદ કરીએ એટલે આગળ ને આગળ ચાલે. એટલે આપણી સ્થિતિ શું છે અત્યારે? વેલ બિગન. આપણને માર્ગ મળ્યો છે, આપણે કૃપાળુ દેવ મહિલા છે, પ્રત્યક્ષ સદગુરુ મહિલા છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. એ પણ બહુ મહત્વનું છે. અઠવાડિયા પછી ગુણગાન ગાશું, વખાણ કરશું, પણ આ વાક્ય જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની થાય એ કેમ થતા નથી? એ આખો સવારનો સ્વાધ્યાય વારંવાર વાંચી જવો. જ્ઞાનીને ઓળખવા માટે એના અંતરંગને સમજવાનો પ્રયત્ન કરો તો કામ થશે. એટલે પહેલો પ્રશ્ન શું છે? મનુષ્ય ભાવ મળ્યા પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ. તત્વજ્ઞાનનો પ્રકાશ તો સાહેબજી આપ્યો જ છે. હું આત્મા છું એ તત્વજ્ઞાન. મને કર્મ લાગેલા છે કેમ ઘટાડવા એનો પુરુષાર્થ, અને પરિણામ પ્રાપ્ત થશે. પણ આપણે રોજ કહીએ છીએ કે અમારા નવકાર મંત્રમાં આખો મોક્ષ માર્ગ સમાયેલો છે, આપણા નવકાર મંત્રમાં સર્વ શાસ્ત્રો સમાયેલા છે, આ મંત્રમાં આ ઓમકારમાં બધું આવી જાય છે તો આપણને પ્રાપ્ત થતું કેમ નથી? કારણ આપણા ઉપયોગમાં શિથિલતા છે. સૂક્ષ્મ વિચારથી સૂક્ષ્મ રીતે વિચારતા એ આત્મ સ્વરૂપના પ્રકાશ આપણા શરીરની આસપાસ એ પ્રગટે, આ પર્યાયમાં પ્રગટે તો આત્મજ્ઞાન થાય. બહુ અઘરું નથી પણ પુરુષાર્થ શિથિલ છે.
આજે પણ આપણે બેઠા છીએ બધામાં કોઈ એમ કહી શકે કે મારો ઉપયોગ હંમેશા આત્મલક્ષી હોય છે? નહીં, કારણ કે હું તો ઘણી વાર જોઉં, બહાર નીકળો ને રિક્ષામાં જતા હોય, બે દી અહીં જતા હોય, ત્રણ દી અહીંયા આવ્યા હોય, પાંચ દિવસ બહાર જતા હોય, આ રખડપટ્ટી ચાલુ ને ચાલુ રહે તો આત્મજ્ઞાન ક્યાંથી થાય? ના, સ્ટેટસ મળે, મુમુક્ષુનું સ્ટેટસ મળે, સારા છે, સંસ્કારી છે, પણ જે ફળ આપણા ગુરુદેવે પ્રાપ્ત કર્યું છે એ ફળ મળે તો આપણું કામ થાય. અને એના માટે ગુરુદેવની 20 વર્ષ પહેલાંની સ્થિતિ જો નજર સમક્ષ તરવડે, સાહેબજીના જીવનના એ આ આશ્રમની શિલાન્યાસી માનીને 25 વર્ષ સુધીનો એમનો પુરુષાર્થ નજર સમક્ષ તરવડે તો આપણને એમ લાગે કે આપણે આ કરવા જેવું છે. હવે તો આપણને એવું લાગતું જ નથી, આપણે એવું વિચારતા જ નથી, અને નાની નાની બાબતોમાં જે ન કરવા જેવું જ કરીએ છીએ. એ શું? કાંટો રાગ, કાંટો એ મુખ્ય બંધનું કારણ છે, કૃપાદેવ કહે છે. પણ આજની તારીખે આપણે એમાંથી કેટલા મુક્ત થયા? પરના દોષ જોવામાં ન આવે એ વાક્ય આપણે હજુ પાકું કર્યું નથી. સ્વના દોષ જોવા એ હજુ દેખાતા જ નથી. અમે તો આ 11 સોમવારે પાલીટાણા ગયા હતા ત્યારે મને એ જ વિચાર આવ્યો કે સ્વના દોષ જોવે તો કામ થઈ જાય, પરના દોષ જ દેખાય છે. મને થાક લાગે છે, મારા પગ દુખે છે, પણ તમે બીજાને પૂછો કે બધાના પગ દુખે છે, પણ બીજા નથી બોલતા ને, તમારે બોલવું પડે છે. એનો અર્થ શું કે તમારું જીવન હજુ સ્વલક્ષી છે, પરલક્ષી થયું નથી. આત્માને જોવાની વાત તો બહુ દૂર રહી, પણ નાના નાના કૃપાદેવના વચનામૃતો પણ કંઠસ્થ છે, હૃદયસ્થ થતા નથી. એટલે પહેલું કાર્ય શું કરવાનું છે? તત્વજ્ઞાનનો પ્રકાશ ઝળકે આમ રાત ને દિવસ, દિવાળી ઉપર જેમ રોશની ઝળકે ને એમ પ્રકાશ ઝળકે. આપણે આજુબાજુ ઓરડાયો આવો જો, ઓરડા શું કે આમની આગળ જતાં આપણા વિચારોમાં એ પરિવર્તન આવી શકે. મારા જેવા તો બહારગામથી આવતા હોય ને સાહેબના રૂમમાં પ્રવેશ કરીએ ને એટલે બધું બદલાઈ જાય. સંસારનો એક પણ વિચાર સાહેબની હાજરીમાં આવતો નથી. પછી સંસારમાં જાઓ એટલે એના રસકણો છોટે જ. અને સાહેબજીને આપણે જોઈએ, શું જોઈએ કે દરરોજની નિત્ય ક્રિયા છે, વાસણો બગડે સાફ કરવાના, રાતે કબાટમાં મૂકવાના, અને ઉઠે ત્યારે એ વાસણને કોઈ એવું ન હોય તો પણ ટેબલ ઉપર મૂકીને એને લૂછવામાં આવે છે. એ વાસણ ઉપર નાની નાની રજકણો પણ ચોંટી શકે છે. અને તો પછી આ આત્મા ઉપર આશ્રમમાં રહીએ તો પણ રજકણો ચોંટી હોય કે ન ચોંટી હોય, કર્મરૂપી રજકણ ચોંટે જ, પણ એ રજકણ આપણને કાં તો દેખાતી નથી, અને દેખાય તો આપણે એને કાઢવા પ્રયત્ન કરતા નથી. આપણે ભલે મોટા પાપ ન કરીએ, મોટું જૂઠું ન બોલીએ, સાહેબ કહે છે એમ ખરેખર જૂઠું ન બોલવું જોઈએ, પણ એ ઝીણા ઝીણા દોષ પણ શોધી શોધીને કાઢવા પડે. મોટા દોષ તો દેખાય શું? અને આ રૂમમાં ચા પીતા જો ઢોળાય તો લુગડા ઉપર એનો ડાઘ દેખાય, પણ ધોયેલું કપડું પહેરીને 4 કલાક પછી એમાં રહેલા ઝીણા રજકરૂપી કર્મ ન દેખાય, પણ છે ખરા. એટલે આપણે મુખ્ય કામ આ આત્માને સંપૂર્ણ શુદ્ધ કરવો હોય, અને જો આત્મા શુદ્ધ હશે તો એના ભાવ શુદ્ધ હશે, ને ભાવ શુદ્ધ હશે તો એનું પરિણમન, એની ધારા પણ શુદ્ધ હશે.
એટલે શુદ્ધ આત્માને ગંગા નદીના નીર સાથે સરખાવવામાં આવે છે કે સ્ફટિક સફેદ બરફ જેવું આ સ્ફટિક પાણી આ ધારા એ ધારા જ્યારે આ શરીરમાંથી નીકળશે ત્યારે આપણો આત્મા નજરાશે એનું સંવેદન થશે જ્ઞાની ને અજ્ઞાનીમાં તફાવત કેટલો જ્ઞાની બધું જાણે છે પણ એને સંવેદન નથી જ્ઞાની જરૂરિયાત પૂરતું જાણે છે પણ એને સંવેદન છે અનુભવ છે એનો આત્મા નજરાય છે અંદર પ્રકાશ એને દેખાય છે અને એ પ્રકાશથી પોતે આનંદિત છે એ આત્માનો સ્વભાવ એ આનંદ છે એનો એને અનુભવ થાય છે આ કામ કરવાને માટે આપણે શું કરવું જોઈએ તો આ પ્રકાશ સેનો તત્વજ્ઞાનનો પ્રકાશ કરો અને સત્શીલને સેવો સત્શીલ એટલે સંસારમાં જેનું મહત્વ છે એના ઉપર ચોકડી મૂકો આ કંઈ પણ મારું છે નહીં હું લાવ્યો નથી મૂળભૂત રીતે મારું નથી હું મારામાં રહું મારામાં રમણ કરું હું મને જોઉં એનું નામ જ જ્ઞાન સાયકોલોજીમાં એક નિયમ છે એને દરેક વ્યક્તિને પોતાને પોતાનું મોઢું અરીસામાં જોવું ગમે એને સેલ્ફ લવ કહેવામાં પોતે પોતામાં પ્રેમમાં પડે શું એ આત્મજ્ઞાનમાં પણ પોતે પોતાના ચેતનમય બની જાય અને પરમાં જાય અને મનોવિજ્ઞાનમાં પણ કહેશે કે ઓડિપસ કોમ્પ્લેક્સ કે પોતે બહાર જેવો જાય એમાં કુટુંબનો દાખલો આપે છે માતાને પુત્ર વાળો લાગે અને પિતાને પુત્રી વાળી લાગે એ આખો ઓડિપસ કોમ્પ્લેક્સ વિરોધી તત્વો વાળા લાગે એટલે આ ચેતનને જળવાળું લાગે તો સમજવાનું કે સંસાર અને જ્યારે આખું જગત એ એથવટ લાગે ત્યારે સમજવું કે હવે કંઈક માર્ગે ચાલે છે સકલ જગત તે એથવટ પણ આપણને હજુ લાગતું નથી બીજું એ પણ છે કે આત્મા ભૂલાઈ ગયો છે તો ભલે પણ ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્યે કાર્યે આપણે જ્યારે જ્યારે જે કંઈ કરીએ ત્યારે આપણું એનું લક્ષ્ય હોય તો પણ એનું દ્રઢીકરણ થવાનું સાહેબ કહે છે ને વૈરાગ્ય અને શિક્ષણ એ બંને પુરુષાર્થ અને વૈરાગ્ય સાથે હશે તો એક દિવસ આ જીવ જ્ઞાની થશે થશે રિઝર્વેશન તો થઈ ગયું આપણે અહીંયા આવ્યા એટલે 50% સફળ પણ હવે શું કરવું તો એ જ્યારે સત્શીલ શીલનું મહત્વ આપશું ત્યારે કામ થશે અને સાહેબજી વારંવાર બોલે છે શું પવિત્ર તન રાખો પવિત્ર મન રાખો પવિત્રતા એ મનુષ્ય કા શાન હે એ બધું બોલવાનું નથી અને સાહેબજી તો ત્યાં સુધી કહે છે કે જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શું નહીં તો રહીએ વાંઝણી મત ગુમાવીશું આ જે વાક્યો પુરુષાર્થ આપે છે કે મારે સત્શીલ ચારિત્રવાન હી યહાં મહાન હે આ જ્યારે થશે ને જૈન ધર્મનો વિતરાગ વિજ્ઞાન જ્ઞાન દ્વારા વિજ્ઞાન વિતરાગનું એ જ્યાં સુધી પરિપૂર્ણ નહીં થાય એની ઝલક નહીં આવે ત્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય એટલે અહીંયા કહ્યું ને આત્મ ઓળખો આત્મ ક્યારે એ પ્રકાશ તત્વજ્ઞાનનો પ્રકાશ અને સત્શીલને સેવો જો સેવો લેખું આ સંભળાવો નહીં સેવો સત્શીલ જેના આચરણમાં છે એ જીવ આત્મજ્ઞાની થશે અને આત્મજ્ઞાની થયા પછી એને આવા બંધનો સંસારમાં હોતા નથી
અહીંયા આપણો સમય આમ પૂરો થાય છે, જરા વિચારશો. અમારો અવાજ જરા મોટો છે એટલે વાંધો ન આવ્યો, નકર પાછો એ પણ પ્રોબ્લેમ થાય. અહીંયા આપણે અટકીએ છીએ. સદગુરુ પરમ કૃપાળુ ઓમ ઓમ ઓમ. એટલે આપણે મનો નિગ્રહ એટલે કર્મ નિર્જરા અર્થમાં લઈએ. મનો નિગ્રહ એટલે કર્મ નિર્જરા કરવા માટે મનો નિગ્રહ.